સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે। વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવ સૃષ્ટિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોરોનાએ આપણને સૌને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે। આ પરિસ્થિતિને નિવારવા માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમમાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી સાથે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ અને માનવીય શુદ્ધ જીવનશૈલી અપનાવી માનવ કલ્યાણનું કાર્ય કરવું જોઈએ। કાર્યક્રમમાં ઉપસ્થિત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણ એપીસીએ જણાવ્યું હતું કે ઈસવીસન 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા અગમ્ય બુદ્ધિ વાપરી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। પર્યાવરણ જાગૃતિ લાવવા તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી છે। જિલ્લામાં 11% વન આરક્ષણ છે, જેને વધારવા માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા પડશે। ગુજરાત ગ્લોબલ રિલેટેડ સેન્ટરના ડાયરેક્ટર બી કે નેહાબેને જણાવ્યું હતું કે મનુષ્યની માનસિક સ્થિતિને અસર પ્રકૃતિ પર પડે છે। સમય જતા પ્રકૃતિ પ્રત્યેની લોકોની લોભ અને શોષણ વૃત્તિને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને કારણે કુદરતે પોતાના રૌદ્ર રૂપ દેખાડવા લાગે છે। આથી આપણે સૌએ વૃક્ષો ઉછેરવા જોઈએ। વન મહોત્સવમાં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વન પ્રેમીઓ, સખી મંડળની બહેનો, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને તેમજ વન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા વન કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં વૃક્ષ રથને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા બાળ સમિતિના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન, એપીએમસી ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ ઈડર, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક એસ ડી પટેલ, પ્રાંત અધિકારી, વિવિધ અગ્રણીઓ, તાલુકા વન વિભાગના ઉચ્ચ અધિકારી કર્મચારી તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, તલોદ। આજે કાર્યક્રમ થયો અને સરકારશ્રીનું જે આ ગ્લોબલ વોર્મિંગ સામે વધુ વૃક્ષોનો ઉછેર થાય અને વધુ ગુજરાતની અંદર ગ્રીન કવચ બને એના માટે જે ફોરેસ્ટ વિભાગનો પ્રયત્ન છે, જે 1950થી આ વન મહોત્સવ ચાલે છે, તો એનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને લોકોને વધુ વૃક્ષો વાવવા માટેની અને એ વાવેલા વૃક્ષોનો સાચા અર્થમાં ઉછેર થાય એવી આજે અહીંયા બધાને પ્રેરણા આપવામાં આવી। ફક્ત એટલું વન વિભાગ આપણો પ્રયત્ન ના કરે પણ સમાજના તમામ લોકો જોડાય અને આ જે સમસ્યા છે એના સામે આપણે તમામ લોકો ભેગા મળીને લડીએ એવો આજનો કાર્યક્રમ રહ્યો। પાટણ જિલ્લામાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો હતો। રાધનપુર તાલુકાના કરસંગઢ ગામમાં એક યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું હતું। જે યુવાનનું નામ જુમાભાઈ મદરા હતું, તેમનું ડેન્ગ્યુના કારણે મોત નિપજતા ગામમાં ફફડાટ વ્યાપ્યો હતો અને ગામના આગેવાનો યુવાનની લાશ ખાટલામાં મૂકી પોતાની આપવિધિ રજૂ કરતો વિડીયો બનાવવામાં આવ્યો હતો। રાધનપુરમાં એક યુવાનનું મોત થયા બાદ પાટણ આરોગ્ય વિભાગ હજુ પણ અંધારામાં છે। રાધનપુર તાલુકાના ગામોમાં અનેક ડેન્ગ્યુના કેસ હોવા છતાં પણ આરોગ્ય વિભાગમાં પેટનું પાણી પણ હલતું નથી। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ હર્ષભેર ઉજવાયો હતો।
ગુજરાત રાજ્યમાં 74મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સૂત્ર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ગુજરાતભરમાં દરેક જિલ્લા સ્તરે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। વૃક્ષો આપણા જીવનમાં સંત જેવું કામ કરે છે। વૃક્ષો પોતાના જીવનને સમર્પિત કરી આપણને ઓક્સિજન આપે છે। તો આજની પેઢીની જવાબદારી છે કે તેઓ વૃક્ષોને વધુમાં વધુ વાવેતર કરી આપની ભારત ભૂમિને વૃક્ષ આચ્છાદિત કરી પર્યાવરણની જાળવણીમાં ભાગીદારી લેવો જોઈએ। એવા વિચાર સાથે વનનું મહત્વ સમજાવતો વન મહોત્સવ ઉજવાયો હતો। અરવલ્લી જિલ્લા ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહોત્સવ કાર્યક્રમમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી સ્મરણ મૂર્તિ, અરવલ્લી જિલ્લાના લોકોમાં વૃક્ષો પ્રત્યેની લોકોમાં લાગણી જોવા મળી હતી તેને બિરદાવી હતી। સાથોસાથ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી બિરદાવી હતી। ગ્રામજનોને પોતાના ફળિયા પોતાના ગામની આસપાસ ખાલી જગ્યાએ વૃક્ષો વાવી આ ઉત્સવમાં જોડાય તેવી વિનંતી કરી હતી। વૃક્ષોનું વાવેતર કરવા વૃક્ષો વિના મૂલ્યે વન વિભાગ સરકારી નર્સરીથી મળશે તેવો વિશ્વાસ લોકોને આપ્યો હતો। કાર્યક્રમમાં મહિલા ગ્રુપ નર્સરી સાથે જોડાયેલા સખી મંડળના ગ્રુપોને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથોસાથ વન વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ માનનીય દીપસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ લાલસિંહ ચૌહાણ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી રમણ મૂર્તિ, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, નિવાસી અધિક કલેક્ટર એન ડી પરમાર, નાયબ વન સંરક્ષક અરવલ્લી એસ એમ ડામોર, ડીઆઈડીએ ડાયરેક્ટર આર એન કુચારા અને અન્ય પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, નાગરિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, મોડાસા। બાબરમાં ભૂગર્ભ ગટર ઉપરાવાની સમસ્યાથી બાબરના નગરજનો પરેશાન થયા છે। બાબરમાં ભૂગર્ભ ગટર ઉભરાતા સમસ્યા બાબર પાલિકા માટે માથાના દુખાવા સમાન બની છે। ભૂગર્ભ ગટર સફાઈ કોન્ટ્રાક્ટર એજન્સીની બાબરમાં રાડો ઉઠી છે, તેમજ બાબર નગરપાલિકા દ્વારા એજન્સીની નોટિસ ફટકારવામાં આવી છે, છતાં સમસ્યા દૂર થતી ન હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। બાબરમાં ભૂગર્ભ ગટર છેલ્લા કેટલાય દિવસોથી ઉભરાય છે, જેને લઈને બાબરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે આજ રોજ વોર્ડ નંબર 4માં આવેલ જૂનાગંજ વિસ્તારમાં સરોદય સ્કૂલ જવાના રસ્તે ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી બાબરની લાઠી બજાર મસ્જિદ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગંદુ પાણી ફરી વળ્યું હતું, જેને લઈ સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય જોવા મળ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા કેટલાય સમયથી છે, વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી। પાલિકા તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ બાબરા નગરજનોને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્ત કરાવી તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, પાલનપુર। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાશે, જે અન્વયે જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાશે, જે અન્વયે જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આઝાદીનો અમૃત મહોત્સવ 12 માર્ચ 2021ના રોજ શરૂ થયેલ હતો અને 30 ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થઈ રહ્યો છે। આ ઉત્સવના સમાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે મેરી માટી મેરા દેશનું અભિયાન આ સમાપન સમારોહ તરીકે ઉજવણી કરવામાં આવશે। 9 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મુખ્ય 5 થી માલ આધારિત મેરી માટી મેરા દેશ અભિયાનનું આયોજન કરવામાં આવશે। આ અભિયાન અંતર્ગત શહીદો અને વીરો અને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્ર નિર્માણ માટે શપથ લેવામાં આવશે। મેરી માટી મેરા દેશ અભિયાન દેશભરની પંચાયતોમાંથી માટી એકઠી કરીને તેને દિલ્હી કર્તવ્ય પથ લાવીને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકા બનાવીને માતૃભૂમિ માટે પ્રાણોચ્છાર કરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની કલ્પના કરવામાં આવી છે, જે સંબંધમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે।
પ્રભારી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેવી જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ વિભાગો સહભાગી થયા છે. દરેક પંચાયતોમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલા ફલકમ એટલે કે એક તકતી મૂકવામાં આવશે. પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા દરેક પંચાયતમાં 75 સ્વદેશી રોપાઓનું વાવેતર જેવા અનેક કાર્યક્રમો યોજાશે. તેમાં બેઠકમાં ઉપસ્થિત એવા ધારાસભ્યો અને તાલુકાઓના પ્રમુખોને અને સ્વૈચ્છિક સંસ્થાઓને પોતાના વિસ્તારમાં ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરી કરાવવાની સહભાગી થયા છે અને વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવે તેવી સૂચન કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, નગરપાલિકાઓ અને તાલુકા પ્રમુખો તથા સંગઠનના આગેવાનો અને વહીવટીતંત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા.